લોકસભા ચૂંટણીમાં અજબ ગજબ રંગ જોવા મળે છે. તમિલનાડુમાં ભવિષ્યવાણી કરતા એક પોપટનો પોપટ થઈ ગયો. પોપટનો વાંક એટલો જ હતો કે તેને ઉમેદવારની જીતની ભવિષ્યવાણી કરી નાખી. આ પોપટને ભવિષ્યવાણી ભારે પડી. બીજાની ભવિષ્યવાણી જોવામાં પોતાનું ભાવિ ધૂંધળું કરી નાખ્યું. પાંજરામાંથી આ પોપટ નીકળ્યો હતો ભવિષ્યવાણી કરવા માટે, પણ એવું ભવિષ્ય જોયું કે પોતે જ પાંજરામાં પુરાઈ ગયો. માલિકને પણ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. થયું એવું કે તમિલનાડુના કડ્ડાલોરમાંથી ફિલ્મ નિર્દેશક થંકર બચ્ચન પટ્ટાલી મક્કલ કાચી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર આ રસ્તા પર ભવિષ્યવાણી કરતા પોપટ પર પડી. ઉમેદવારની એવી ઉત્સુકતા જાગી કે લાવને, ચૂંટણીમાં મારું ભવિષ્ય શું છે તે જોવડાવું. ઉમેદવારે પોપટને હાર જીતનો સવાલ કરી નાખ્યો. પછી શું, પોપટે તો ફટ દઈને કાર્ડ ઉપાડી દીધું અને ઉમેદવાર થંકર બચ્ચનની કડ્ડાલોરમાંથી જીત થશે તેવી ભવિષ્યવાણી કરી નાખી. ઉમેદવારનો હરખ સમાતો નહોતો. પોપટ અને તેના માલિકને પણ એમ હતું કે શાબાશી મળશે, ઇનામ મળશે. પણ આ શું, આ જીતની ભવિષ્યવાણી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો કે હવે પોપટ અને પોપટના માલિકને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. લોકસભા ચૂંટણી દરમિયાન પોપટે કરેલી ભવિષ્યવાણી પર પોલીસે એક્શન લીધા, જેના કારણે આ મામલો ચર્ચામાં આવ્યો. આ મામલાની દેશભરમાં ચર્ચા થવા લાગી. જે ઉમેદવારની જીતની ભવિષ્યવાણી થઈ હતી તે પાર્ટી પીએમકે ના અધ્યક્ષ ડોક્ટર અંબુમણિ રામદાસે તો એવું કહી દીધું કે સરકારે એટલા માટે કાર્યવાહી કરવી કેમ કે તે પોતાની હાર સહન કરી શકે તેમ નથી. હવે જે હશે તે, જે કંઈ પણ હોય, પણ એક પોપટની ભવિષ્યવાણીને આટલી ગંભીર રીતે લેવામાં આવી. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આ દ્રશ્યો જોઈને એક ક્ષણ એવું લાગે કે ચોમાસુ જામ્યું છે. સુસવાટા ભર્યા પવન અને સાથે ધોધમાર વરસાદ. ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો. આ દ્રશ્યો કચ્છના ભુજ પંથકના છે. અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું. કાળા દિબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા. ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપામાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી, ત્યારે કચ્છમાં આકાશી આફત અત્યારથી જ આવી પડી. પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક ફેલાઈ, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય તેવી ભીતિ છે. આ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી વાદળો ઘેરાયા. સવારથી વરસાદી વાતાવરણ હતું અને બપોર બાદ વાદળો કમોસમી વરસાદ બનીને વરસ્યા. ભર ઉનાળે અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી. ધારી ગીરના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. આ ઉપરાંત પાતડા, તરસિંગડા, રાજસ્થળી, ગઢિયા અને ચાવણમાં પણ માવઠાનો માર પડ્યો. કમોસમી વરસાદથી કેસર કેરીને નુકસાન થાય તેવી શક્યતા છે, કેમ કે હાલ કેરીની સિઝન છે અને આંબાવાડીઓમાં કેરી તૈયાર થવાની અણી પર છે. જ્યારે કમોસમી વરસાદથી કેરીના પાકનો કચરઘાણ વળશે તો ખેડૂત પર આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાશે. બે દિવસ ગરમીથી મળશે આંશિક રાહત, પરંતુ આકાશી આફતનો મોટો ખતરો. ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં ધરખમ ફેરફારના સંકેત છે. હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી કે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે. સૌરાષ્ટ્ર અને કચ્છ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું તે હવે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ વળ્યું છે, જેના કારણે શનિ અને રવિ બે દિવસ છૂટા જવા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે. आज साउथ राजस्थान और नॉर्थ गुजरात के ऊपर बना हुआ है, जिसके कारण आज और कल के दिनों में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होने का पूर्वानुमान दिया गया है. जो जिले हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आज के लिए, वो कच्छ है, बनासकांठा है, साबरकांठा, अरावली, महिसागर और दाहोद है. આગામી સમયમાં બે દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં, જે બાદ 2-4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. એપ્રિલ મહિના હવામાનમાં આવશે મોટા બદલાવ.
ભર ઉનાળે આકાશી આફતની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું. આ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અમુક ભાગોમાં વરસાદની શક્યતા છે, પરંતુ એપ્રિલ મે મહિનામાં હવામાનમાં મોટા ફેરફાર આવવાના એંધાણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 17 એપ્રિલ સુધીમાં ગાજવીજ અને તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદ પડશે. ગાજવીજ અને ભારે તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દાહોદ, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ત્યાંની અસર છે મધ્ય ગુજરાતના ભાગોમાં સુધી થઈ શકે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહી શકે. અંબાલાલે કહ્યું કે મે ચંદનજી અત્યારે મારા મુદ્દાઓને લઈને જાય, ભાજપ માટે કયો મુદ્દો? સામે ભરતસિંહ ડાભી હજી સુધી એક પણ ચૂંટણી હાર્યા નથી. હું સદારામ બાબાનો સેવક છું, આવું કેમ બોલવું પડે? વિરામ બાદ સ્વાગત. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે મોદી કી ગેરંટી નામે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, ત્યારે આ ચૂંટણી વાયદાઓને લઈને અમદાવાદની જનતાનું શું કહેવું છે તે જાણવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો. અમદાવાદની જનતા શું માની રહી છે, આવો જાણીએ. લોકસભાની ચૂંટણીને લઈને પ્રસાર પ્રચાર હાર જોર સરથી ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મોદીની ગેરંટી નામે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદની પ્રજા આ મામલે શું માને છે તેઓ જાણવાનો પ્રયાસ કરીશું. જી, આજે સંકલ્પ પત્ર મોદી સાહેબે જાહેર કર્યો છે, તેમાં ઉલ્લેખ છે કે 27 લાખ કરોડથી વધુના ખર્ચે નવી રોજગારીનું સર્જન થશે, તે મામલે આપ શું માનો? હા, એ મોદી છે તો જ મુમકિન છે, મોદી વગર કશું નથી. આ વિકાસ તમે જોઈ રહ્યા છો, મોદીના લીધે જ થાય છે. નવું શૌચાલય ઘર ઘર શૌચાલય બનાવી આપ્યા છે, પછી ઘર ઘર ગેસના કનેક્શનો કરી આપ્યા છે. મોદી છે તો જ બધું છે. ભ્રષ્ટાચાર તમે જોઈ શકો છો, ભ્રષ્ટાચાર કેટલો ઓછો થયો છે. ખાસ તો મોદી સરકારમાં યુવાનોને એક જોબ માટેની તકોમાં પણ ઘણો ફાયદો થતો હોય છે, અને ભ્રષ્ટાચાર મુક્ત પણ ભારત બનતું જાય છે, પણ ખાસ દેખાતું જાય છે. જોવા જઈએ તો બધી રીતે યોગ્ય છે, પણ તમે પેપર લીક વાળું જે કીધું એમાં એમ કહે છે કે આપણે અત્યારે કાયદો બનાવશું, તો એવું શું કારણ કે અત્યારે જ કાયદો બનાવશું? એમ ચૂંટણી આવે છે એટલે કાયદો બનાવશું, એની પહેલાં કેમ કાયદો નહોતો બનાવી શકતા? કારણ કે પેપર લીક તો ઘણો બધો થયા છે, અને જેણે પેપર લીક કર્યા એમને કોઈને કંઈ સજા કે એવું કંઈ મેળવું નથી, એવું કદાચ દાખલો હોય તો તમે કદાચ આપી શકો છો, અને જેનાથી ઘણા યુવાનોનું ભવિષ્ય શું કહેવાય જોખમમાં મુકાયેલું છે, અને ઘણા આત્મહત્યા પણ કરેલી છે. આપણે એમ નથી કહેતા કે સરકાર ખરાબ છે, પણ આ અંગેની ચર્ચા બાબત એમને કરવી જોઈએ, અને વ્યવસ્થિત રીતે કરવી જોઈએ, એવું નહીં કોઈ કરવા ખાતર કરવી જોઈએ. મોદી સરકારે ભ્રષ્ટાચાર